શ્રદ્ધા પ્રજ્ઞા શક્તિ કા નિર્જર આઠો ચલો રે મન શાંતિ કુંજ હરિદ્વાર હો ચલો રે મન શાંતિ કુંજ હરિદ્વાર જહાં હૈ જગ જનની કા પ્યાર ગુરુ હૈ અઘડ દાની સુધાસી જિનકી વાણી નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને મા જગદંબાને પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, ઇન્દ્રિયો શત્રુ નહીં પણ સેવક છે. ઇન્દ્રિયોને આત્માનો શત્રુ નહીં પણ સેવક માનવી જોઈએ. પરમાત્માએ તે એટલા માટે આપી છે કે તેમની મદદથી સૃષ્ટિનું સંચાલન થઈ શકે અને સાચું સુખ પ્રાપ્ત થાય. ખરેખર ઇન્દ્રિયો ખૂબ ઉપયોગી છે. તેમનાથી જીવાત્માનો ઉત્કર્ષ થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. તેઓ આત્મકલ્યાણમાં બાધક નહીં પરંતુ સાધન સ્વરૂપ છે. જો તેમનો સદુપયોગ કરવામાં આવે તો માણસ જીવનના મધુર રસને ચાખતા ચાખતા પોતાનું જીવન લક્ષ્ય પૂરું કરી શકે છે. સાચું તો એ છે કે કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો તે પાપ નથી, તે આત્માની ભૂખ તથા તરસને તૃપ્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે. જ્ઞાનેન્દ્રિયોની ભૂખ જો યોગ્ય રીતે સંતોષવામાં ના આવે તો આંતરિક ક્ષેત્રનું સંતુલન બગડી જાય છે તથા માનસિક ક્ષેત્રમાં ગરબડ ઊભી થાય છે. તેમનો દુરુપયોગ જ ખરાબ છે. અસ્વાભાવિક ઈચ્છાઓ પૂરી કરવા માટે અનિયંત્રિત ભોગવાસનાના કારણે જ માણસનું પતન થાય છે. અમર્યાદિત અને સ્વેચ્છાચારી ઇન્દ્રિયો જીવન લક્ષ્યથી આપણું પતન કરે છે. તેથી ઇન્દ્રિય ભોગોની બધે જ નિંદા કરવામાં આવી છે. યોગ્ય રીતે ઇન્દ્રિયોનો જો ઉપયોગ કરવામાં આવે, એને શ્રેષ્ઠતાને માર્ગે વાળવામાં આવે તો તે દુઃખોનું કારણ બનતું નથી. તેમનો સદુપયોગ ખરાબ નથી હોતો, અનિયંત્રિત ભોગવાસના જ આપણા શત્રુ હોય છે. તેનાથી આપણે તેને હંમેશા બચવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્નમાં જે સફળ થઈ ગયા એ મહામાનવોમાં ગણતરી થવા લાગી છે એ લોકોની. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1965, પૃષ્ઠ 64-14, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ સંદેશ છે. આવો આ ઓડિયો સંદેશને આપણે આપણા પોતાના પૂરતો ન રાખતા અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ,